પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભુજમાં આરટીઓને એજન્ટ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીના મામલાને લઈને જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ત્યારે આ મામલાને લઈને હિન્દુ સંગઠન દ્વારા પણ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનામાં ન્યાયિક તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. તો આ ઘટનાને પગલે સંગઠને રજૂઆત કરી હતી કે આ ઘટનાને રાજકીય અને સામાજિક સ્વરૂપ અપાઈ રહ્યું હોવાથી જિલ્લામાં કોમી એકતા પણ ભડકી શકે છે. તો આ બાબતે જિલ્લા પોલીસ વડા પણ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ભેગા થઈને પોલીસ પર દબાણ કરવામાં તો પોલીસ યોગ્ય કાર્યવાહી પણ કરશે. ત્યારે આપને જણાવી દઈએ કે અગાઉ પણ મુસ્લિમ સમાજ દ્વારા આરોપીના સમર્થનમાં જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમાજને ક્યાંક ને ક્યાંક અંદર લઈ અને કચ્છની કોમી એકતા ને તોડવાનું, કચ્છ એક સરહદી વિસ્તાર છે, અહીંયા જો આપણે બધા સાથે રહી અને કોમી એકતાથી જો કાર્ય કરશું તો આવનારા દિવસોની અંદર આપણા કચ્છ ઉપર એવા લેભાગુ તત્વો હાથ નહીં નાખી શકે. પણ જો આપણે જ અંદર આમ ઝઘડતા રહેશું અને કાયદાની જે પાલન કરી રહ્યા છે એ પોલીસ સ્ટેશન હોય કે આરટીઓ કચેરી હોય કે કલેક્ટર કચેરી હોય કે મામલતદાર કચેરી, એ લોકો જે એમનો કાર્ય કરી રહ્યા છે એમને કાર્ય કરવા દેવામાં આવે, એમને ખોટી રીતે આક્ષેપ કરવામાં આવે. એના અંદર અગાઉ આપણે જે ખાવડામાં બનાવ બનેલો હતો, બી ડિવિઝન ઉપર બનાવ બનેલો હતો, માનકુવાનો બનાવ બનેલો હતો, આવા બનાવ બીજી વાર ન બને એના માટે પોલીસ તંત્ર છે એ સજ્જ છે, અધિકારીઓ છે એ બધા સજ્જ છે. પણ ક્યાંક ને ક્યાંક પ્રજામાંથી અમુક લુખા તત્વો આવા કાર્ય કરી રહ્યા છે, એના જે બેનનું નમૂના બહાર પાડવા માટે, પોતનું નામ આગળ કરવા માટે આવા કાર્ય ન કરે, નહીં તો કચ્છની પ્રજા સાખી નહીં લે. અને ક્યાંક ને ક્યાંક તમે તમારો નામ કરવામાં કચ્છની જે આ એકતા છે એને તોડવાનો પ્રયત્ન કરશો તો અમે સાખી લેશું નહીં. એકચ્યુઅલી આ સામાજિક પ્રશ્ન નથી, એ મેઇનલી એક ઇટ્સ એન ઇન્સિડેન્ટ જે આપણે આરટીઓ કચેરીમાં બન્યો હતો. સરકારી અધિકારી ઉપર હુમલો કરવામાં આવ્યો, એના સાથે ઝપાઝપી કરી અને એને કામમાં અડચણ કર્યું અને એને બનાવ બાબતમાં પોલીસે ગુનો દાખલ કરીને એના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. સર, લોકોને શું અપીલ કરશો, ખાસ કરીને ગેરમાર્ગે? હા, એમાં મારી અપીલ એટલી છે કે જે પણ કોઈ પ્રશ્ન છે કોઈનો, પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે અને કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ રહેલી છે. બટ કોઈ પણ સમાજ પોલીસ સ્ટેશનમાં જઈને યા સરકારી કચેરીઓમાં જઈને ત્યાં ટોલા સ્વરૂપે ત્યાં આપણી ઉગ્ર રજૂઆતો કરે, ત્યાં જઈને નારેબાજી કરે, યા ત્યાં જઈને આપણે પોલીસની કામગીરીમાં પણ કંઈ પણ પ્રકારનો દખલંદાજી કરે, એ આપણે આ વસ્તુને આપણે નોંધ લેવામાં આવેલી છે. અને એના બાબતમાં કાયદેસર આગળ શું કરી શકીએ આપણે આ જોઈ રહ્યા છીએ, કઈ રીતે આવા ઇન્સિડન્ટ્સને ફ્યુચરમાં નિયંત્રિત કરી શકીએ એના માટે પણ આપણે વિચારણ હેઠળ છીએ. એ બાબતમાં આપણે જે પણ કાર્યવાહી છે ભવિષ્યમાં એ પોલીસ ખાતા કરશે.